પીએમ મોદી આવતીકાલે ગ્રીસ થી સીધા બેંગલુરુ જશે મિશન ચંદ્રયાન વૈજ્ઞાનિકો સાથે મનાવશે જીતનો જશ્ન તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને હું છું તમારી સાથે કિશન ત્રિવેદી પીએમ મોદી પોતાના બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આવતીકાલે ગ્રીસ થી સીધા કર્ણાટકના બેંગલુરુ પહોંચશે તેઓ અહીં ચંદ્રયાન ત્રણ મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમને મળશે પીએમ મોદી ચંદ્રયાન ત્રણની ઐતિહાસિક સફળતા માટે ઇસરોના વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન પણ પાઠવશે બીજેપીના એક નેતાના જણાવ્યા અનુસાર એચ એરપોર્ટ પર પહોંચ્યા બાદ છ હજારથી વધુ કાર્યકરો તેમનું સ્વાગત કરશે અવકાશમાં ચાલીસ દિવસની મુસાફરી પછી ચંદ્રયાન ત્રણના લેન્ડર વિક્રમે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ સાંજે છ વાગે ને ચાલીસ મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કર્યો જો કે સમગ્ર વિશ્વમાં આવું કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે આ ઉપરાંત પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન નોંધનીય છે કે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે જોહાનગમાં હાજર હતા પીએમ મોદીએ ચંદ્રયાન ત્રણ મિશનની પ્રશંસા કરતા કહ્યું કે ભારત હવે ચંદ્ર પર છે તેમણે કહ્યું જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જોઈએ છે ત્યારે અમને ખૂબ જ ગર્વ થાય છે આ નવા ભારતની સવાર છે અમે પૃથ્વી પર એક ઠરાવ કર્યો અને તેને ચંદ્ર પર સાકાર કર્યો ભારત હવે ચંદ્ર પર છે અમેરિકા રશિયા અને ચીન પછી સફળતાપૂર્વક મૂન લેન્ડિંગ મિશન હાથ ધરનાર ભારત ચોથો દેશ બન્યો છે નોંધનીય છે કે ચંદ્રયાન ત્રણ અવકાશના વિક્રમ લેન્ડરને લેન્ડિંગ પહેલાં ચંદ્રની સપાટી પર આડી સ્થિતિમાં નમેલું હતું અવકાશયાનને લોન્ચ કરવા માટે જીએસએલવી માર્ક થ્રી લિફ્ટ લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે પાંચ ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું અને ત્યારથી તે ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલાં ભ્રમણકક્ષાની પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યું છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ